नमस्कार विद्यार्थी मित्रों, राज्य मेघवानी गुजराती यूट्यूब चैनल में आप सबनु सहृदय हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज हूँ आपनी समक्ष एक नवा प्रकार नो वीडियो लेने आवी रह्यो छूं। विद्यार्थी मित्रों, आ वीडियो शुरू करता पहला आपने एक बाबत खास जणावी दऊं कि जो तमे मारी यूट्यूब चैनल पर नवा आव्या हो तो मारी यूट्यूब चैनल में आपने धोरण 1 થી 12 गुजराती विषय ने लगता अभ्यास, स्वाध्याय, व्याकरण, काव्य अने पाठनी समझूती, गद्यार्थ ग्रहण, पद्यार्थ ग्रहण, अर्थ विस्तार, संक्षेपीकरण, पत्र लेखन, कहवतो, रूढ़ी प्रयोगो, कहवत कथाओ, वादात्मक गद्य, भावात्मक गद्य, अर्जी लेखन, चर्चा पत्र, आदर्श उत्तर वही कविते लखी शकाय तेना वीडियो, शाळामां इनोवेशन कार्यक्रमना वीडियो, एटलुं ज नहीं शाळानी अंदर विविध प्रवृत्तिओ योजवामां आवे छे ए प्रवृत्तिओना वीडियो, गरबा, नाटक आ बधा ज वीडियो आपने मारी एकमात्र यूट्यूब चैनल मांथी जोवा मळशे। विद्यार्थी मित्रों, तमारे चैनल ने सब्सक्राइब करवानी छे, त्यारबाद तमे प्लेलिस्ट मां जईने जोई शको छो। विद्यार्थी मित्रों, आजनो जे वीडियो जे छे जरा जुदा प्रकारनो छे, शिक्षणने लगतो नथी पण मानव जीवननी अंदर पैसानुं केटलुं बधुं महत्व छे, लोको पैसाने केवा प्रकारना जुदा जुदा नाम आपे छे एना माटे आ वीडियो बनावेलो छे। तो ऊपर में शीर्षक लगाव्युं छे रूपिया एटले के पैसाना पण केटला बधा नाम। विद्यार्थी मित्रों, जेनी पासे पैसा होय ए लोकोने धनवान कहेवामां आवे छे ने केटलाक लोको पैसाने एटलुं बधुं महत्व आपे छे के जीवनमां एवुं कहे छे पैसो मारो परमेश्वर अने हुं पैसानो दास। तो विद्यार्थी मित्रों, पैसाना पण केटला नाम ए आपणे जोईए। તમે મંદિરમાં કોઈને પૈસા આપો, રૂપિયા આપો તો એ જ પૈસાને આપણે દાનના રૂપમાં સ્વીકારીએ છીએ। સ્કૂલમાં તમે આપો તો ફી તરીકે ઓળખાય છે, લગ્નમાં આપો તો ચાંદલો કહેવાય અને ક્યારેક દહેજ પણ કહેવાય, છૂટાછેડામાં આપો તો જીવન નિર્વાહ ભથ્થું। પૈસો એક જ છે પણ એના જુદા જુદા નામ, તમે એનું ચૂકવણી કેવી રીતે કોને કયા સ્થાન ઉપર કરો છો એ રીતે એના નામ બદલાય છે। કોકની આપો તો કોકની આપો કે લો તો રૂમ એટલે કે દેવું, પોલીસ કે સરકાર કરે તો એને દંડ કહેવાય, કર્મચારી મેળવે એ પગાર, મહેનતાના રૂપમાં મેળવે છે પગાર, નિવૃત્તિ પછી મળે તો એને પેન્શન કહેવામાં આવે છે, અપહરણ કરીને માગે તો ખંડણી। વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ છે ને, પૈસો છે પણ એને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે। હોટલમાં આપો તો ટીપ, બરાબર, કોઈ વ્યક્તિએ તમારી સારી સેવા કરી તો તમે એને ખુશ થઈને આપો તો એને કહેવાય ટીપ, અને જો સરકાર લે તો એને કહેવાય કર, ટેક્સ। બેંકમાંથી તમે લો તો એને લોન કહેવામાં આવે છે, અને મજૂરને ચૂકવો છો તમે તો મજૂરી, અધિકારીને આપો છો તો લાંચ, કોઈ ગરીબ લે તો ઉધાર અને કોઈ અમીર લે તો ક્રેડિટ, પ્રેમથી આપો તો એ ભેટ છે। તો વિદ્યાર્થી મિત્રો, પૈસાના જુદા જુદા નામ છે અને જેની પાસે પૈસા છે આજના સમયમાં તમે જુઓ તો જેની પાસે પૈસા છે એનું જ બોલબાળા વધારે હોય છે। એટલે કહેવાય ને કે નાણાં વગરનો નાથિયો, જેની પાસે પૈસા નથી એને લોકો નાથિયો આવા તુચકાર વાચકથી બોલવામાં આવે, પણ નાણે નાથા લાળ, પણ જેની પાસે નાણું એટલે કે પૈસા, ધન સંપત્તિ છે, રૂપિયા છે એને કહેવામાં આવે છે નાથા લાળ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જોતા તમને એક બાબત ખાસ કહી દઉં કે પૈસો જીવન નિર્વાહ માટે જરૂરી છે, જીવન જીવવા માટે જરૂરી છે, પણ એટલો બધો જરૂરી નથી કે આપણે એના વગર ચલાવી ન શકીએ। જરૂરિયાત પૂરતો પૈસો કમાવો એ જરૂરી છે। ભલે મેં અહીંયા ચર્ચા કરી રૂપિયાના ઘણા બધા નામ છે, પણ આપણે જીવનની અંદર પૈસાને મહત્વ આપવું જોઈએ, પણ કેટલું મહત્વ, જરૂરિયાત પૂરતું જ, આપણા મોજ શોખ સંતોષાય એ પૂરતું જ। વધુ પડતું તમે જો પૈસાને મહત્વ આપો તો અહીંયા કીધું ને એવા લોકો છે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, આપણે આવું ક્યારે થવાનું નથી। પૈસા આપણે કમાવાના છે, આપણા કુટુંબ માટે, જીવન માટે, જીવન નિર્વાહ કરવા માટે જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે રૂપિયા કે પૈસાના જુદા જુદા નામ જે છે મેં તમને જણાવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું, આશા રાખું છું કે આપને અમારો વિડીયો ગમ્યો હશે। આવા અવનવા વિડીયો મેળવવા માટે તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજાને પણ સબસ્ક્રાઇબ કરવાનું જણાવો।
ફરી વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે ગુજરાતી વ્યાકરણને લગતા બધા જ વિડિયો સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા બધા જ વિડિયો આપને મારી એકમાત્ર YouTube ચેનલમાંથી મળી રહેશે તો અહીંયા વિડિયો પૂરો કરું છું ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો